વડોદરાના નાગરવાડામાં 5, ભાવનગરમાં 2, દાહોદ અને બોડેલીમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાતા આજના દિવસમાં કુલ 9 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 188 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 16ના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે કે નવા 5 કેસ સાથે વડોદરામાં કુલ 18 અને ભાવનગરમાં 2 નવા કેસ સાથે કુલ 18 પોઝિટિવ કેસ થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જે કેસ નોંધાયા તે તમામ સ્થાનિક સંક્રમણથી જ ફેલાયેલા ચેપના છે. લોકલ ટ્રાન્સમિશનથી ફેલાતા કેસે જોકે ચિંતા વધારી દીધી છે. સ્થાનિક સંક્રમણની સાથે ટ્રાવેલ હિસ્ટ્રી પણ ના હોય એવા કેસો હવે બહાર આવી રહ્યા છે અને એ અંગે આરોગ્ય વિભાગ દ્વારા બીજા રાજ્યો અને બીજા દેશથી માંડીને ગુજરાતના કેસોનું વિશ્લેષણ કરવામાં આવતા બહાર આવ્યું કે આ ફેલાવા પાછળ સાયલન્ટ કેરિયર હોવા જોઈએ. હાલ 143 લોકોની તબિયત સ્થિર છે, 2 વેન્ટિલેટર પર છે અને અત્યાર સુધીમાં 25 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.